સુરતના વરાછા મિની બજાર વિસ્તારમાં ભર બપોરે રોડ પર 10 ફૂટ જેટલો ઊંડો ભૂમો પડ્યો હતો. મહત્વનું છે કે ચોમાસા પહેલા સુરતમાં આવી ઘટના બની રહી છે, તો ચોમાસા દરમિયાન કેવી હાલત થશે તે પણ એક પ્રશ્ન છે. સતત ધમધમતા હીરા માર્કેટના રોડ પર ભૂઓ પડતા ટ્રાફિક જામ સર્જાયું હતું. જોકે ભૂઓ પડવાની ઘટનામાં સદનસીબે કોઈ પસાર ન થઈ રહ્યો હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. સુરત સ્માર્ટ સિટી તરફ બનવા જઈ રહ્યું ત્યારે સુરત મહાનગરપાલિકા સતત સુરતને સ્માર્ટ બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સુરતમાં અત્યારે ઉનાળો શરૂ થયો છે અને ઉનાળા સમયે જ રોડ પર મસ્ત મોટા ભૂવા પડ્યા છે. કહી શકાય કે જે પ્રકારે આ પ્રકારના ભૂવો જે પડતા હોય છે તે ચોમાસા દરમિયાન પડતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભર ઉનાળે જે આ ભૂવો પડ્યો છે તે આ ભૂવો સુરતના વરાછા મિની બજાર રોડ પર આવેલો મેઇન રોડ છે અને આ મેઇન રોડ પર આ મસ્ત મોટો ભૂવો પડ્યો છે. આ ભૂવાની જે ઊંડાઈ જે છે તે ખૂબ ચોંકાવનારી છે, કારણ કે 10 ફૂટ જેટલો જે આ ઊંડો છે ભૂવો તે પડ્યો છે અને આ ભૂવાના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. કારણ કે જે પ્રકારે જમીનની અંદર પોલાણ જોવા મળી રહ્યું છે અને તેના જ કારણે સ્થાનિક લોકો જે રોડ પર વાહન ચલાવતા પણ ડરી રહ્યા છે. સાથે સાથે આ ભૂવો પડતાની સાથે જ રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. મહત્વનું કહી શકાય કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે રોડ બનાવવામાં આવ્યો છે, આ રોડ બનાવ્યા બાદ આના પર ભૂવો પડ્યો હતો ત્યારે પાલિકા તંત્ર દ્વારા બેરિકેડ મૂકવામાં આવ્યા છે. માત્ર બેરિકેડ જ મૂકવામાં આવ્યા છે, પણ હજી સુધી કોઈ કામગીરી કરવામાં નથી આવી. ત્યારે ચોક્કસ કહી શકાય કે સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે અને ચોમાસું આવે તેની પહેલાં જ ભર ઉનાળે આ પ્રકારના ભૂવા પડ્યા છે. તો વિચાર કરી શકાય કે ચોમાસા દરમિયાન શું હાલત થશે. કેમેરામેન કેસી વગાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત.